મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે જ્ઞાનના યુગમાં ગુજરાતની યુવા શક્તિ વિશ્વ સાથે સ્પર્ધા કરીને મા ભારતીને વિશ્વગુરુ બનાવવામાં અગ્રેસર રહી છે તેવી પ્રતિબદ્ધતા સાથે રાજ્યની યુનિવર્સિટી અને કોલેજના વિદ્યાર્થીઓને દર વર્ષે નમો ઈ ટેબ્લેટ રાજ્ય સરકાર આપશે આગામી 4 વર્ષ સુધી આ ટેબ્લેટ આપીને રાજ્યના યુવા વિદ્યાર્થીઓને પોતાના જ્ઞાન કૌશલ્યથી રાષ્ટ્ર સેવામાં ગુજરાતને અવલ રાખવા તેમણે આહવાન કર્યું હતું મુખ્યમંત્રી અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી અને જીટીયુ સંલગ્ન કોલેજના વિદ્યાર્થીઓને અનુયાયી 4G ટેબ્લેટ વિતરણ કર્યા હતા તેમણે કહ્યું છે કે આ ટેબ્લેટ માટે જે 1000 રૂપિયા ટોકન તરીકે વિદ્યાર્થીને આપે છે તેની 32 કરોડની રકમમાંથી કોલેજ કેમ્પસ યુનિવર્સિટીઓ તેમજ લાઇબ્રેરીઓ વાઇફાઈ બનાવીને વર્લ્ડ ક્લાસ સુવિધા સાથે યુવા છાત્રાઓને આંગળીના ટેરવે વિશ્વની જ્ઞાન સમૃદ્ધિ અપાવશે બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના 75,000 જેટલા શ્રમયોગીઓને તેમના વિવિધ લાભ અને હકના માટે ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ પાસે રહેલા 8 કરોડ રૂપિયાના લાભ દીપાવલીના ભેટ તરીકે આપવાની શ્રમયોગી કલ્યાણની જાહેરાત કરી છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના 75 રાજ્ય એટલે શ્રમયોગી અને તેમના વિવિધ લાભ હકના ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ પાસે રહેલા 8 કરોડ રૂપિયાના લાભ દીપાવલી ભેટ તરીકે આપવાની શ્રમયોગી કલ્યાણલક્ષી જાહેરાત કરી છે આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે રાજ્યના વિકાસમાં પોતાના શ્રમની પરાકાષ્ઠાથી ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર શ્રમયોગીઓને જે લાભના હકના નાણાં વણ ચૂકાયેલા હતા આ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં રહેલા છે શ્રમયોગીને પરત આપીને દીપાવલી પર્વનો ઉજાસ તેમના પરિવારમાં પ્રગટાવવાનો ઐતિહાસિક નિર્ણય સરકારે કર્યો છે અમદાવાદમાં ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડના ઉપક્રમે આયોજિત સહાય ચેક વિતરણ કરવામાં આવ્યું હતું રાજ્યના વિવિધ એકમોમાં શ્રમદાન કરી રહેલા શ્રમયોગીઓના સંતાનોને શિક્ષણ સહાય આરોગ્ય સહાય સહિત શ્રમયોગીઓને સહાય એમ કુલ 4.50 કરોડના સહાયનું ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું રાજ્ય અને દેશની પ્રગતિ ત્યારે જ થઈ શકે છે જ્યારે દેશમાં સારા ધંધા વ્યવસાયો અને આ ધંધાના વ્યવસાય તો તેમાં સહયોગી બની કાર્ય કરતા હોય તો રાજ્યના વિકાસમાં જે શ્રમયોગી પોતાના પ્રસેવારૂપ આહુતિ આપી રહ્યા છે તેવા લોકોની કલ્યાણરૂપી યોજનાઓ દ્વારા લાભ આપવા માટે સરકાર કટિબદ્ધ છે આ પ્રસંગે સાંસદ તેમજ શ્રમ વિભાગના અધિકારી વેલફેર કમિશનર તેમજ લેબર કમિશનર અને બેંક ઓફ ઇન્ડિયાના CGM તેમજ શ્રમયોગી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ અમદાવાદ ખાતે રામોલથી ગેસ સિલિન્ડરમાં દારૂ ભરીને વેચતા બે આરોપીઓને રામોલ પોલીસે ઝડપી પાડી છે ત્યારે આ આરોપીઓ પાસેથી 18,000થી વધુનો મુદ્દા માલ લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદના રામોલ વિસ્તારમાંથી રામોલ પોલીસે ગેસ સિલિન્ડરમાં દારૂ ભરીને વેચતા બે ઈસમોને ઝડપી પાડ્યા છે વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ ગેસ સિલિન્ડરમાં વિદેશી દારૂની બોટલ ભરીને દારૂનું વેચાણ કરતા હતા ત્યારે 18,000થી પણ વધુ કિંમતનો માલ ઝડપવામાં આવ્યો છે ત્યારે આમ જગદીશ પટેલ અને ભાવેશ પંચાલ નામના બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી આગળની વધુ કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે યોગેશ્વરી રામાનુજ સાથે NS ગુજરાત ન્યૂઝ અમદાવાદ તો હાલ બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો તો લઈએ એક બ્રેક मैं डॉक्टर हसमुख अग्रवाल यहाँ साहिबाग में रेशमबाई हॉस्पिटल चलाता हूँ इस दिवाली के अवसर पे मैं अपने गुजरात के भारत के लोगों को दिवाली की खूब खूब शुभकामना देता हूँ महालक्ष्मी से प्रार्थना करता हूँ कि पूरे देश में वासियों के ऊपर धन की वर्षा बनी रहे उसके माध्यम से सब लोग सुखी संपन्न हो और सबका स्वास्थ्य खूब बढ़िया रहे ऐसे ही मैं दिवाली के अवसर पर पूरे देशवासियों को शुभकामना देता हूँ मैं इंद्र मौर्य ओम शांति विद्यालय की तरफ से आप सभी देशवासियों को दिवाली की और नए वर्ष की
हार्दिक शुभकामना देता हूँ और विद्यार्थी परिवार ये शुभकामना देता है कि आपका नया वर्ष मंगलकारी हो, शुभकारी हो और प्रगतिकारी हो। હું ડૉક્ટર અમરીશ ત્રિપાઠી, લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232B2 અને ભારતીય એજ્યુકેશન ટ્રસ્ટના પરિવાર તરફથી હું આપ સૌને દિવાળીની શુભકામનાઓ પાઠવું છું। તમારું જીવન અને સૌનું જીવન એક સરસ પ્રકાશમય રહે અને સુખી સંપન્ન અને એક સંસ્કારથી ભરેલું જીવન રહે તેવી મારી શુભકામનાઓ છે। હું અરવિંદ ચૌહાણ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં મંત્રી છું। દિવાળીની શુભકામના અને નવા વર્ષને પ્રજાને મારા પરિવાર ઓળથી અને મારા તરફથી ભગવાન નવા વર્ષમાં ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી ભગવાને પ્રાર્થના કરું છું। સાથે સાથે નવા વર્ષમાં ગુજરાતની અને હિન્દુસ્તાનને માતાનો આશીર્વાદ રહે અને ખૂબ લોકોને રોજગારી મળે, શાંતિ મળે એવી મારી પ્રાર્થના છે। दीपावली और नवे वर्ष की सभी देशवासियों को ढेर सारी शुभकामनाएं। आपका आने वाला नवा वर्ष सुखमय संपन्न मन और ढेर सारी खुशियों के साथ बना रहे ऐसी सभी देशवासियों को खूब खूब शुभकामनाएं। અછતની સ્થિતિમાં કચ્છમાં ઘાસની ખપત નિવારવા રાજ્ય સરકારે વલસાડ જિલ્લામાંથી રેલવે ટ્રક અને ટ્રેકો મારફતે 1 કરોડ કિલો ઘાસ પહોંચાડવાનું આયોજન ઘડ્યું છે। ત્યારે દહાણુ રોડ ઘાસ ભરેલી પ્રથમ ગુડ્સ રેક આજે વહેલી સવારે ભુજ રેલવે સ્ટેશને પહોંચી આવી હતી, જે રેકનું જિલ્લા કલેક્ટર મોહિતે વિધિવત સ્વાગત કર્યું હતું। કલેક્ટરે મેયા મોહને વિગત આપતા જણાવ્યું હતું કે પ્રથમ ગુડ્સ ટ્રેનમાં 4.5 લાખ કિલો ઘાસ પહોંચી આવેલ છે અને ત્રીજી રેક રવાના થનાર છે અને અમે દિવાળી પહેલા 3 રેક મારફતે ઘાસ પહોંચું કરવાનું આયોજન છે। આ ઘાસ ભુજ સેન્ટ્રલ ડેપો મારફતે જરૂરિયાત પ્રમાણે તાલુકાવાર ડેપો વાઇઝ ઘાસનું વિતરણ કરવામાં આવશે। આ ઘાસનું વિતરણ સુચારુ વ્યવસ્થા વહીવટીતંત્ર દ્વારા ગોઠવવામાં આવ્યું છે। ત્યારે કલેક્ટરે વધુમાં જણાવ્યું કે આ ઘાસ સારી ક્વોલિટીનું છે અને પેકિંગમાં છે, ત્યારે ઘાસ વધુ જથ્થામાં ટ્રેન મારફતે મળવાથી કચ્છ જિલ્લાને ખૂબ જ રાહત મળશે। આ પ્રસંગે નિવાસી અધિકારી, કલેક્ટર, નાયબ કલેક્ટર, અછત શાખા તથા વહીવટીતંત્રનો સ્ટાફ હાજર રહ્યો હતો। બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ। કજોડા ગામના પ્રગતિશીલ ખેડૂત બીમાણી હસમુખ ભાઈ ઇટાલિયન મધમાખીની ખેતી કરી વર્ષે 2 લાખ જેટલી રકમ કમાય છે અને મધમાખી ઉછેરથી આજુબાજુના ખેતરમાં સરેરાશ 30% જેટલું ઉત્પાદન વધુ મળે તથા જંતુનાશક દવાનો છંટકાવ ઘટે તે હેતુથી કરે છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભડિયા તાલુકાના કજોડા ગામમાં ખેડૂત વિમાણી હસમુખભાઈની, જેઓ સિનિયર ક્લાર્ક તરીકે આયુર્વેદિક યુનિવર્સિટી જામનગર ખાતે ફરજ બજાવતા હતા, આ નિવૃત્તિ કર્મચારી ખેડૂતનો જન્મ જામનગર જિલ્લાના જોડિયા ગામમાં એક ગરીબ કુટુંબમાં થયો હતો। તેઓ નાનપણમાં ખેત મજૂરી કરતા હતા અને સાથે સાથે ભણતા પણ હતા। ત્યારે હરસુખભાઈ કોલેજનો અભ્યાસ પૂરો કરીને જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીમાં વર્ગ 4માં 1983માં જોડાયા હતા। ત્યારે હરસુખભાઈ કજોડા ગામમાં આશરે 9 વીઘા જેટલી જમીન ધરાવે છે। આ જમીનમાં તેઓ ઇટાલિયન મધમાખીની ખેતી કરી રહ્યા છે। તે હરસુખભાઈએ મધમાખી ઉછેરની તાલીમ લઈને ખેતી વિકાસ સાથે મધનું ઉત્પાદન કરીને પૂરક કમાણી કરવાનો પ્રયાસ કર્યો છે। બાગાયતી વિભાગ દ્વારા રૂપિયા 80,000 ની સહાયની તેઓને મધમાખી ઉછેરની સાથે ખેતીથી કમાય છે।
મધમાખીના ઉછેરથી આજુબાજુના ખેતરમાં 80% જેટલું ઉત્પાદન વધારે મળે છે, ત્યારે જંતુનાશક દવાનો છંટકાવ ઓછો કરવો પડે છે, તેથી ઉત્પાદનમાં પણ વધારો મળે છે. સાથે મધ મેળવવા માટે સૌપ્રથમ મધ ઉછેર કેન્દ્રમાં એક પેટી અને 1.5 ચોરસ ફૂટની એક પેટી આઠ હોય છે, ત્યારે તેની અસંખ્ય માખીઓ એકત્રિત થાય છે અને હજારોની સંખ્યામાં ભેગા મળીને એક રાણી માખી હોય છે જે પૂળાનું સર્વોદન કરે છે. ઇટાલિયન મધમાખી મુખ્યત્વે સુગંધની દિશામાં પ્રયાણ કરે છે. જ્યારે વધુ પરાગરજ હોય તેવા રાયડો, ધાણા અને ફૂલની પરાગરજ લઈને 3 કિલોમીટરના વિસ્તારમાં મધ ચૂસી લાવીને તે પેટીમાં ભરાઈ જાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મધ એ ઉત્તમ ખોરાક અને વિવિધ રોગની દવા છે. 45 ઉંમર પછી તો દરેક જણે દરરોજ 3 ચમચી મધ વાપરવું જોઈએ. ગણપણમાં થતી બીમારી, ખલ જેવી કફ, બલગમ અને સંધાના દર્દ સૌભાગ્ય મધના સેવનથી સરળતાથી ઉકલી જાય છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોએ પોતાના ખેતરમાં કરેલી મહેનત દ્વારા ઉત્પાદનનું યોગ્ય વળતર મળી રહે તે માટે મકાઈ, ડાંગર, મગફળી અને બાજરીના ટેકાના ભાવે ખરીદી કરવાનો નવતર અભિગમ દાહોદ જિલ્લામાં કાર્યરત કર્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પોતાના ખેતરમાં કરેલી મહેનત દ્વારા થયેલ ઉત્પાદનનું યોગ્ય વળતર મળી રહે તે માટે મકાઈ, ડાંગર, મગફળી અને બાજરીના ટેકા ભાવે ખરીદી કરવાનો નવતર અભિગમ દાહોદ જિલ્લામાં કાર્યરત કર્યો છે. તદ્દન અનુસાર દેવગઢ બારિયા APMC ખાતે ટેકાના ભાવે ડાંગરની ખરીદી માટેના કાર્યક્રમ યોજાયા હતા. રાજ્યના ગ્રામ વિકાસ અને ગ્રામગૃહ નિર્માણ, પશુપાલન અને ગૌ સંવર્ધનના રાજ્યમંત્રી ગજુભાઈ ખાબરના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડાંગર ખરીદીને કેન્દ્રની મુલાકાત લેતા ગ્રામ વિકાસના રાજ્યમંત્રી ગજુભાઈ ખાબરે જણાવ્યું હતું કે ખેડૂતની તેની મહેનત અને ઉત્પાદનનું યોગ્ય વળતર મળી રહે તે માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટેકાના ભાવે ખરીદી કરવાની યોજનામાં દેશમાં અમલીત કરી છે, જે ખેડૂતો માટે ખૂબ જ લાભદાયી છે. જિલ્લામાં તમામ તાલુકાના ગોડાઉનમાં ખરીદી માટેની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે, જે માટે ઓનલાઈન પદ્ધતિની જાણકારી મંત્રી ખાબેર સરળ ભાષામાં આપી હતી. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ હાજર રહ્યા હતા અને તેમણે કહ્યું હતું કે સરકારની ખેડૂતો માટે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદીની નીતિને બિરદાવીને ખેડૂતોને લાભ આપવાનું આહ્વાન કર્યું છે. આ કાર્યક્રમમાં જિલ્લા પુરવઠા અધિકારી અને પ્રાંત અધિકારી તેમજ ચેરમેન અને પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન અને ગાંધીનગર ગુજરાત પુરવઠાના નિગમ કંપની તેમજ સચિવ મોનિકાબેન હાજર રહ્યા હતા. ગાંધીનગર ગુજરાત પુરવઠાના નિગમ તેમજ અધિકારીઓ, અગ્રણીઓ અને કાર્યકરો તેમજ ગ્રામજનોના ખેડૂત અને ભાઈ બહેનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. મેં મહેશ સિંહ કુશવાહા, ઉત્તર ભારતીય વિકાસ પરિષદ કોર કમિટી પ્રદેશ અધ્યક્ષ, ક્ષત્રિય વિકાસ પરિષદ ઉપાધ્યક્ષ, અખિલ ભારતીય હિન્દી ભાષી ઉત્થાન સંઘ કોષાધ્યક્ષ, આપ સભી કો દીપાવલી કે પર્વ પર ખૂબ ખૂબ શુભકામનાએ દેતા હું. આપકા આને વાલે નયે સાલ મેં આપકા જીવન ખૂબ સુખમય ઓર શાંતિમય ગુજરે એસી ઈશ્વર સે પ્રાર્થના કરતા હું. હું જલપિન ભીમાણી, MN વિદ્યાલય શાળા પરિવાર તરફથી આપ સૌને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું અને આ સાથે તમારું નવું વર્ષ ખૂબ જ સુખદમય રહે અને સમૃદ્ધિમય બની રહે એવી શુભેચ્છા અને દિલથી પ્રાર્થના. મેં જિગ્નેશ આર મૌર્ય, બ્રાઇટ ઇંગ્લિશ સ્કૂલ CTM કી તરફ સે આપ સભી કો દીપાવલી એવમ નૂતન વર્ષા અભિનંદન એવમ ભાઈ બહેનો કે પાવન પર્વ એસે ભાઈ દૂજ કી આપ સભી કો ઢેરો સારી શુભકામનાએ. હું વીડીવાળા કલોલ સિટી પોલીસ સ્ટેશન ગાંધીનગર જિલ્લો.
આવનારી દિવાળી અને નવું વર્ષ બધા મિત્રો માટે લાભદાયી શુભ નીવડે એવી શુભકામના પાઠવું છું. મિત્રો, ગુજરાત અને આખા ભારતમાં જે આપણે સંવત વર્ષ કહેવાય હિન્દુ વર્ષ, એ પ્રમાણે દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. એમાં ખાસ કરીને ગુજરાતીમાં બીજા બધા કરતાં, આખા ભારતમાં બીજા રાજ્યો કરતાં જુદી રીતે ઉજવવામાં આવે છે. 5 દિવસનો કન્ટિન્યુઅસ આ તહેવાર ઉજવવામાં આવે છે અને ખૂબ સારી રીતે ઉજવવામાં આવે છે. અને આ બીજા દિવસથી આપણા હિન્દુ વર્ષ પ્રમાણે નવું વર્ષ ચાલુ થતું હોય છે. તો આ માટે હું સરકાર વતી અને સિવિલ હોસ્પિટલ વતી આપ સૌને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું. આપનું આવતું વર્ષ સારું જાય એવી ભગવાનને પ્રાર્થના કરું છું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજસ્થાનમાં ચૂંટણીની રેલીમાં કહ્યું કે રામ મંદિરના નિર્માણ કામ જલ્દીથી શરૂ કરવાનું છે. ત્યારે યોગીએ દેશભરના લોકોને એવી અપીલ કરી છે. રામ મંદિરના નિર્માણ માટે તેઓ 6 નવેમ્બર પોતાના ઘરોમાં પ્રભુ શ્રી રામના નામે એક દીપક પ્રગટાવશે. બિકાનેરમાં એક ચૂંટણી રેલીમાં યોગી આદિત્યનાથે કહ્યું કે ધર્મ સ્થળ ઉપાસના નહીં પરંતુ રાષ્ટ્રીય એકાત્મકતાનો પણ સ્થળ છે. પ્રત્યે નાગરિકો માટે ધર્મ સ્થળ ખુલ્લા રાખવા જોઈએ. આજના સમયની ખાસ જરૂરિયાત છે કે યોગીએ બિકાનેરમાં નીલેશ્વર મઠ સિદ્ધપીઠમાં યોગી શ્રી મત્સ્યેન્દ્રનાથ તેમજ યોગ ગુરુ ગોરક્ષનાથ અને ભગવાન આદિત્ય દેવની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. લોકોને સંબોધિત કરતા આદિત્યનાથે કહ્યું હતું કે નાથ સંપ્રદાય પરંપરા પણ સમાજને નવી દિશા દેવામાં ખૂબ મોટી ભૂમિકા ભજવે છે. ત્યારે ભગવાન શ્રી રામનું જીવન આદર્શમય રહ્યું છે. આ દરમિયાન જ્યારે ભીડ જય શ્રી રામનો ઉદ્ઘોષ કરી રહી હતી, તેવું કહ્યું હતું કે તેઓ જાણે છે કે રામ નામ પર આપની શું ઈચ્છા છે. આપની ભાવનાઓ સાકાર રૂપ લે છે. આના માટે દેશભરમાં પ્રત્યેક ઘરમાં 6 નવેમ્બરના રોજ એક દીવો રામનો પ્રગટવો જોઈએ. ત્યારે દિવાળી બાદ આ કામ શરૂ કરવામાં આવે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. પાકિસ્તાનમાં ઈશ નિંદાના મામલે સુપ્રીમ કોર્ટમાંથી નિર્દોષ છૂટેલી ખ્રિસ્તી મહિલા આશિયા બીબીના પતિ આશિક મહિન્સે બંનેને જીવનું જોખમ હોવાનું જણાવ્યું છે. આ સાથે જ તેમણે બ્રિટન, અમેરિકા કે કેનેડા સમક્ષ આશ્ચર્ય માટે ઘા નાખી દીધી છે. આશિક મહિન્સે એક વિડીયો સંદેશમાં જણાવ્યું કે હું બ્રિટનના વડાપ્રધાન સમક્ષ ઘા નાખી રહ્યો છું. મશીહે આ પ્રકારની જ મદદ કેનેડા અને અમેરિકાના નેતાઓ સમક્ષ પણ માંગી છે. આ પહેલા જર્મન વેબસાઇટ ડોઇચે વેલેને આપેલા ઇન્ટરવ્યુ મશીહે જણાવ્યું હતું કે તેઓ અને તેમનો પરિવાર અત્યંત ડરેલો છે. આશિયા બીબી વિરુદ્ધ છેલ્લા 8 વર્ષોથી ઈશનિંદાનો મામલો ચાલી રહ્યો હતો. તેમના પર પૈગંબર મોહમ્મદનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો અને મોતની સજા પણ સંભળાવી હતી. જો કે સર્વોચ્ચ અદાલતે આ આદેશની સમીક્ષા કરતા આશિયા બીબીને નિર્દોષ મુક્ત કર્યા હતા, જે બાદ સમગ્ર પાકિસ્તાનમાં વિરોધનો વંટોળ ફૂંકાયો હતો. વિરોધ પ્રદર્શનો રોકવા માટે પાકિસ્તાનની સરકારે કટ્ટરવાદી ઇસ્લામિક પક્ષો સાથે સમજૂતી કરી હતી. આ સમજૂતી અનુસાર આશિયા બીબીને દેશ છોડવાની મંજૂરી નથી અપાઈ. આ સમજૂતીનો ઉલ્લેખ કરતા મસીલે ડોઇચે વિલેને જણાવ્યું હતું કે આ પ્રકારની સમજૂતી અયોગ્ય છે. આવું કરવાથી ન્યાયાલય પર દબાણ નાખવા માટેની ખોટી પરંપરા શરૂ થઈ જશે. તેમણે એવું પણ કહ્યું કે વર્તમાન સ્થિતિ અમારા માટે અત્યંત જોખમી છે. અમને કોઈ પણ પ્રકારની સુરક્ષા નથી મળી. અમે અહીં છુપાતા ફરી રહ્યા છીએ. મારી પત્ની પહેલાથી જ 10 વર્ષ જેલમાં વિતાવી ચૂકી છે. મારી પુત્રીઓ એમને માને જોવા માટે તરસી રહી છે. આશિયા નોરીનનો કેસ લડીને તેમને નિર્દોષ છોડાવનાર વકીલે જીવ બચાવવા પાકિસ્તાન છોડી દીધું છે. બુધવારે પાકિસ્તાની સર્વોચ્ચ અદાલતે તેમને નિર્દોષ છોડી મૂક્યા હતા, પરંતુ અધિકારીઓએ તેમના પાકિસ્તાન છોડવા પર પ્રતિબંધ મૂક્યો છે. આશિયા બીબી પર આરોપ હતો કે વર્ષ 2010માં
પાડોશીઓ સાથેના એક ઝઘડા દરમિયાન તેમણે મોહમ્મદ પૈગંબરનું અપમાન કર્યું હતું. આશિયા બીબી પર અનેક વખત જીવલેણ હુમલા થઈ ચૂક્યા છે. બીજી બાજુ અનેક દેશોએ તેમને રાજાશ્રય આપવાની તૈયારી દાખવી છે. પાકિસ્તાનના માહિતી અને સંચાર પ્રધાન ફવાદ ચૌધરીએ સરકારની ઉપર લગાવવામાં આવેલા આરોપોને નકાર્યા હતા અને કહ્યું કે તેમની સરકાર આશિયા બીબીની સુરક્ષા માટે કટિબદ્ધ છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. પ્રસવ પીડાથી પીડાતી એક મહિલા 108માં મોરા ટેકરાથી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી રહી હતી. મજુરા ગેટ પર ટ્રાફિક જામ એટલો હતો કે સિવિલ હોસ્પિટલની સામેની સાઈડ 108 ફસાઈ ગઈ હતી. 108નો ડ્રાઈવર બૂમો પાડતો રહ્યો કે મહિલાનો જીવ ખતરામાં છે, જવાનો રસ્તો આપો. જો કે કોઈએ સાંભળ્યું નહીં. મહિલાની નાજુક સ્થિતિ જોઈને કેટલાક લોકો ટ્રાફિક ક્લિયર કરવા ગયા પણ કોઈ ફાયદો થયો નહીં. 108ને સામેની સાઈડથી 400 મીટરનું અંતર કાપવામાં અડધો કલાકથી વધુ થઈ રહ્યું હતું. દરમિયાન મહિલાની ડિલિવરી 108માં કરવાની ફરજ પડી હતી. મહિલાએ 108માં જ બાળકને જન્મ આપ્યો હતો. 108ને 400 મીટરનું અંતર કાપવામાં અડધો કલાકથી વધુ સમય લાગ્યો હતો. મોટી ટેકરાથી પ્રેગ્નન્ટ મહિલાને લઈને આવતી 108ને મજુરા ગેટથી સામેની સાઈડ સિવિલ હોસ્પિટલ પહોંચવા માટે માત્ર 400 મીટરનું અંતર કાપવાનું હતું. જો કે ટ્રાફિક જામ એટલો હતો કે અડધો કલાકથી પણ વધુ સમય લાગ્યો. 108માં પીડાતી મહિલાની પણ દયા વાહનો ચાલકોએ આવી ન હતી. 108ના ડ્રાઈવરે મદદ માંગી તો કેટલાક લોકો અને કોલેજના વિદ્યાર્થીઓ ટ્રાફિકમાંથી 108ને કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેઓ સફળ થયા ન હતા અને મહિલાએ 108માં જ દીકરાને જન્મ આપી દીધો હતો. મોરા ટેકરા ખાતે રહેતા વિકેશ ગુપ્તા પરિવાર સાથે રહે છે. તેમની પત્નીને પ્રસવ પીડા ઉપડતા નજીકની હોસ્પિટલમાં ગયા હતા, જ્યાં તબીબોએ કહ્યું હતું કે બાળક ત્રાંસુ થઈ ગયો છે, જેથી ડિલિવરી માટે સિવિલ હોસ્પિટલ લઈ જવી પડશે. મોટા ટેકરાથી સિવિલ હોસ્પિટલ 22 કિલોમીટર થાય છે. 1.5 કલાકમાં 22 કિલોમીટરનું અંતર કાપી મજુરા ગેટ પહોંચેલી 108 ટ્રાફિક જામમાં ફસાઈ ગઈ હતી. વિકેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે મારી પત્નીનો જીવ જોખમમાં હતો, પણ લોકોની એટલી જલ્દી હતી કે તે રસ્તો જ નહોતા આપતા, જેથી ડિલિવરી 108માં જ કરવી પડી હતી. હાલ માતા અને દીકરાને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને બંનેની હાલત સામાન્ય છે. જો કે મહિલાને થોડી કમજોરી હોવાનું તબીબોએ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, સુરત.